સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર માટે ફોર્મ વિતરણની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, ત્યારે વહેલી સવારથી જ બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એટલું જ નહીં, અહીં કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે, ત્યારે લોકોની આવી ભીડ ભારે પણ પડી શકે તેમ છે અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી શકે તેમ છે. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 8,279 આવાસ બનાવાયા છે. તેની ફાળવણી માટે બેંક મારફતે આજથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. 16 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી આપવાના રહેશે અને ત્યારબાદ ડ્રો કરાશે. આ સાથે ડ્રોમાં વેઇટિંગ લિસ્ટમાં રહી ગયેલા લાભાર્થીઓની સંમતિ લઈને સીધા ડ્રોમાં જોડી દેવામાં આવશે. પહેલીવાર વેઇટિંગ લિસ્ટમાં લાભાર્થીઓની સંમતિ માટે તમામ ઝોનમાં કેમ્પનું આયોજન પણ કરાશે, પરંતુ આવાસના ફોર્મ લેવા માટે નિયમની ધજિયા ઉડી રહી છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં બેંક બહાર લોકોની લાઈનો લાગી રહી છે. એટલું જ નહીં, લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર લાઈનમાં ઊભા રહેવા જોવા મળ્યા હતા. સુરતના વરાછા ખાતે આવેલી બેંક બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી. એટલું જ નહીં, અહીં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. ઉલ્લેખનીય છે કે એક તરફ નિષ્ણાતો ત્રીજી લહેરને લઈને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ લોકો અહીં બેદરકારી દાખવી રહ્યા છે. લોકોની આવી ભીડ ભારે પણ પડી શકે છે અને સુરતમાં કોરોનાનું સંક્રમણ ફરી એક વખત વધી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક નીવડી હતી. એક તબક્કે રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા, પરંતુ હવે સુરતમાં કોરોનાનું સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે, ત્યારે હવે સુરતમાં બેંક બહાર લોકોની આવી ભીડ ફરી એક વખત સંક્રમણ વધારી શકે તેમ છે, ત્યારે તંત્ર અહીં મુખપ્રેક્ષક બનીને બેઠું હતું. તંત્ર દ્વારા અહીં કોઈ કાર્યવાહી કરી ન હતી, ત્યારે લોકોની સાથે તંત્રની બેદરકારી પણ કોરોનાનું સંક્રમણ વધારી શકે તેમ છે.